નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ MCQનો ભાગ 7 જોઈશું. આગળના ભાગ 1-6 જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેની મદદથી જોઈ લેવા વિનંતી. આજનો વિડીયો જે કોઈ મિત્રો બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટી, તલાટી અથવા એ સિવાયની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એ બધા માટે ઉપયોગી થશે. એ સિવાય ગવર્મેન્ટ જોબ ચાલુ છે અને જેમને CCC અથવા તો CCC+ની પરીક્ષા આપવાની છે એ મિત્રો માટે પણ ઉપયોગી સાબિત થશે. તમે ચેનલમાં નવા હો, પ્રથમ વખત ઉપયોગ કરતા હો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આવતા બેલ જેવા આઇકોનને પણ પ્રેસ કરી લેજો, જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એમને પણ નોલેજનો લાભ મળતો રહે. ચલો, વિડીયો શરૂ કરતા પહેલાં લાસ્ટ લેક્ચરનો આપણે પ્રશ્ન હતો એનો જવાબ જાણી લઈએ. MS વર્ડમાં ડેટ ઉમેરવાની શોર્ટકટ કી જણાવો. એ Ctrl+Alt+D, બી Ctrl+D, સી Alt+A, ડી Alt+Shift+D. આપણો સાચો જવાબ થશે ડી Alt+Shift+D. આજના પ્રશ્નો ચાલુ કરતા પહેલાં ખાસ તમને જણાવી દઉં કે જેમને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય તે કોમેન્ટ કરતા રહેજો અને લાસ્ટમાં કેટલા પ્રશ્નોના જવાબ તમને આવડ્યા એ પણ કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો. પ્રશ્ન 1, ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સેવ થઈ શકે છે? એ 24 ક્લિપ, બી 16 ક્લિપ, સી 50 ક્લિપ, ડી ગમે તેટલી. આપણો સાચો જવાબ થશે એ 24 ક્લિપ. તમે મેક્સિમમ 24 વખત કોપી અથવા તો કટ કરેલ માહિતીને ક્લિપબોર્ડમાં સેવ કરી શકશો. એના પછી 25મી વખત કરશો એટલે જ્યારે પ્રથમ વખત કરેલું છે કોપી કે કટ, એ તમારે ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. પરંતુ જ્યારે તમે ક્લિપબોર્ડ ઓપન કર્યા વગર સીધે સીધું કોપી અથવા કટ કરો છો, એ સમયે તમારે ફક્ત ને ફક્ત એક જ, જે તમે લાસ્ટમાં કટ અથવા કોપી કરેલ છે લખાણ, એટલી જ ક્લિપ સેવ થશે. પ્રશ્ન 2, કોપી માટેની શોર્ટકટ કી જણાવો. એ Shift+Insert, બી Ctrl+Insert, સી Alt+C, ડી એક પણ નહીં. આપણો સાચો જવાબ થશે બી Ctrl+Insert. કોપીની આ સિવાય એક બીજી શોર્ટકટ કી Ctrl+C છે, એ પણ ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન 3, પેસ્ટ માટેની શોર્ટકટ કી જણાવો. એ Shift+Insert, બી Ctrl+Insert, સી Alt+V, ડી એક પણ નહીં. આપણો સાચો જવાબ થશે એ Shift+Insert. એ સિવાય Ctrl+V પણ પેસ્ટ માટેની શોર્ટકટ કી છે. પ્રશ્ન 4, કટ, કોપી અને પેસ્ટ આ ઓપ્શનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? એ બિલ ગેટ્સ, બી લેરી પેજ, સી લેરી ટેસ્લર, ડી ડેવિડ બ્રેડલી. આપણો સાચો જવાબ થશે સી લેરી ટેસ્લર છે, એમને આપણે કટ, કોપી અને પેસ્ટના ઓપ્શનની શોધ કરી હતી. પ્રશ્ન 5, 1 ઇંચ બરાબર ખાલી જગ્યા પોઈન્ટ્સ. 1 ઇંચમાં કેટલા પોઈન્ટ્સ હોય છે એ આપણે જણાવવાનું છે. એ 27, બી 72, સી 30, ડી 2.54. આપણો સાચો જવાબ થશે બી 72 પોઈન્ટ હોય છે. પ્રશ્ન 6, MS વર્ડ 2003માં ઝૂમ ઓપ્શન કયા મેનુમાં આવેલ છે? એ ફાઇલ મેનુ, બી વ્યૂ મેનુ, સી એડિટ મેનુ, ડી ઇન્સર્ટ મેનુ. આપણો સાચો જવાબ થશે બી વ્યૂ મેનુમાં તમારે ઝૂમ ઓપ્શન આવેલ છે. પ્રશ્ન 7, MS વર્ડ 2007માં ફૂટનોટ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ કરશો? એ ઇન્સર્ટ મેનુ, બી ટૂલ્સ મેનુ, સી ફોર્મેટ મેનુ, ડી વ્યૂ મેનુ. આપણો સાચો જવાબ થશે ડી વ્યૂ મેનુ. આ સિવાય બીજી એક વાત જાણી લઈએ. ફૂટનોટના જેમ જ કામ કરતી એક એન્ડનોટ ઓપ્શન આવે છે, જે MS વર્ડ 2007ના નવા વર્ઝનથી ઉમેરેલ છે.
પ્રશ્ન 8. એમએસ વર્ડમાં રજિસ્ટર્ડનો સિમ્બોલ ઉમેરવાની શોર્ટકટ કી જણાવો. એ અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ આર, બી અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ આર, સી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ આર, ડી કંટ્રોલ પ્લસ વિન્ડોઝ કી પ્લસ આર. આપણો સાચો જવાબ થશે એ અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ આર. પ્રશ્ન 9. એમએસ વર્ડ 2003માં વ્યૂ મેનુની શોર્ટકટ કી જણાવો. એ અલ્ટર પ્લસ વી, બી કંટ્રોલ પ્લસ વી, સી અલ્ટર પ્લસ આઈ, ડી અલ્ટર પ્લસ ઈ. આપણો સાચો જવાબ થશે ઈ અલ્ટર પ્લસ વી. પ્રશ્ન 10. એમએસ વર્ડમાં ગો ટુ ઓપ્શનની શોર્ટકટ કી જણાવો. એ કંટ્રોલ પ્લસ જી, બી એફ ફાઈવ, સી અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ જી, ડી એ અને બી બંને. આપણો સાચો જવાબ થશે ડી એ અને બી બંને, એટલે કે કંટ્રોલ પ્લસ જી અને એફ ફાઈવ બંને ગો ટુ માટે ઉપયોગ કરી શકશો. પ્રશ્ન 11. એમએસ વર્ડમાં ક્લિયર ઓપ્શન કયા કાર્ય માટે ઉપયોગી છે. એ ફોર્મેટિંગ દૂર કરવા, બી શેપ દૂર કરવા, સી કોલમ દૂર કરવા, ડી એ અને બી બંને. આપણો સાચો જવાબ થશે એ ફોર્મેટિંગ દૂર કરવા માટે તમારે ક્લિયર નામનો ઓપ્શન ઉપયોગી થશે, જેની મદદથી તમે બાય ડિફોલ્ટ જે ફોર્મેટ શેર કર્યું છે એ પ્રમાણે સેટ કરી શકશો. પ્રશ્ન 12. એમએસ વર્ડમાં ટ્રેડમાર્કનો સિમ્બોલ ઉમેરવાની શોર્ટકટ કી જણાવો. એ કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી, બી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એમ, સી અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ ટી, ડી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ટી. આપણો સાચો જવાબ થશે એ કંટ્રોલ પ્લસ શિફ્ટ કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી. પ્રશ્ન 13. ડોક્યુમેન્ટમાં લખેલ બધી માહિતીને એકસાથે સિલેક્ટ કરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરશો. એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ, બી અલ્ટર પ્લસ એ, સી કંટ્રોલ પ્લસ એ, ડી અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ એસ. આપણો સાચો જવાબ થશે સી કંટ્રોલ પ્લસ એ. પ્રશ્ન 14. એમએસ વર્ડમાં સ્પ્લિટ વિન્ડો માટેની શોર્ટકટ કી જણાવો. એ અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ એસ, બી વિન્ડોઝ કી પ્લસ એસ, સી અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ એસ, ડી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એસ. આપણો સાચો જવાબ થશે એ અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ એસ. પ્રશ્ન 15. એમએસ વર્ડમાં હાઇપરલિંકનો ઉપયોગ થયેલ ન હોય ત્યાં કંટ્રોલ સાથે માઉસની ક્લિક કરવાથી શું થશે. એ હાઇપરલિંક ઉમેરી શકશો, બી ફકરો સિલેક્ટ થશે, સી ફકરો ડિલીટ થશે, ડી ફકરો કટ થશે. આપણો સાચો જવાબ થશે બી ફકરો સિલેક્ટ થશે. જો હાઇપરલિંક હશે તો એના ઉપર અલ્ટર સાથે કંટ્રોલ સાથે ક્લિક કરવાથી હાઇપરલિંક ઓપન થશે. પ્રશ્ન 16. એમએસ વર્ડમાં કુલ કેટલા પ્રકારના બ્રેક જોવા મળે છે. એ 3 પ્રકારના, બી 4 પ્રકારના, સી 5 પ્રકારના, ડી 6 પ્રકારના. આપણો સાચો જવાબ થશે બી 4 પ્રકારના. 4 પ્રકારના તો કયા કયા એ પણ જાણી લઈએ. પેજ બ્રેક, કોલમ બ્રેક, ટેક્સ્ટ રેપિંગ બ્રેક અને સેક્શન બ્રેક, એમ કુલ 4 પ્રકારના બ્રેક તમને જોવા મળશે. પ્રશ્ન 17. એમએસ વર્ડમાં પેજ બ્રેકની શોર્ટકટ કી જણાવો. એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ટર, બી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એન્ટર, સી કંટ્રોલ પ્લસ એન્ટર, ડી શિફ્ટ પ્લસ એન્ટર. આપણો સાચો જવાબ થશે સી કંટ્રોલ પ્લસ એન્ટર. પ્રશ્ન 18. ફાઇન્ડ ઓપ્શનની શોર્ટકટ કી જણાવો. એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એફ, બી કંટ્રોલ પ્લસ એફ, સી અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ એફ, ડી કંટ્રોલ પ્લસ આઈ. આપણો સાચો જવાબ થશે બી કંટ્રોલ પ્લસ એફ. પ્રશ્ન 19. રિપ્લેસ માટેની શોર્ટકટ કી જણાવો. એ કંટ્રોલ પ્લસ આર, બી કંટ્રોલ પ્લસ ઈ, સી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ આર, ડી કંટ્રોલ પ્લસ એચ. આપણો સાચો જવાબ થશે ડી કંટ્રોલ પ્લસ એચ. પ્રશ્ન 20. એમએસ વર્ડ 2003માં ફોર્મેટ મેનુની શોર્ટકટ કી નીચેના પૈકી કઈ સાચી છે. એ અલ્ટર પ્લસ એફ, બી કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ એફ, સી કંટ્રોલ પ્લસ ઓ, ડી અલ્ટર પ્લસ ઓ.
આપણો સાચો જવાબ થશે ડી અલ્ટર પ્લસ ઓ. આજનો આપણો પ્રશ્ન જોઈ લઈએ, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખવાનો રહેશે. પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં પ્રિન્ટ રેન્જ 15 આપવાથી શું થશે? એ 1 થી 15 સુધીના પેજ પ્રિન્ટ થશે, બી 15 નંબરનું પેજ પ્રિન્ટ થશે, સી 15થી છેલ્લા પેજ સુધીના પેજ પ્રિન્ટ થશે, ડી 1 પણ નહીં. સાચો જવાબ કોમેન્ટ કરવાનો ચૂકશો નહીં. થેન્ક યુ મિત્રો. ખાસ જેમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે એ મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એમને પણ નોલેજનો લાભ મળે.